वलसाडना भदेली ग्राम पंचायत की ग्राम सभा में सरपंच और डेप्यूटी सरपंच पर लाग्या भ्रष्टाचार आक्षेपों। वलसाडना पनोता और देश माजी वडाप्रधान भदेली गामे सरपंच मळतियाओए कॉन्ट्राक्टरों साथे मळी विकासना कामना बदले भ्रष्टाचार कर्यो होवाना आक्षेप साथे आजे मळेली ग्राम सभा में ग्रामजनोए भारे उहापोह करी सरपंच और डेप्यूटी सरपंचनी पोल खोली नाखी हती। आ सभा में सरपंच और ग्रामजनों वच्चे भारे तूतु मैमे चाली हती। वलसाडना पनोता पुत्र ने देशना माजी वडाप्रधान स्वर्गीय मुरारजी देसाईना वलसाडना भदेली गामना सरपंच प्रतिभाबेन टंडेलनी अध्यक्षपणा हेठळ आजरोज सवारे 11:30 कलाके ग्रामसभा राखवामां आवी हती। ग्रामसभामां ग्रामजनोए औरंगा नदीमांथी मोटा प्रमाणमां उचेलाती रेती काढवा माटे ग्राम पंचायतमां ठराव करी परवानगी आपवामां आवी के तेमज ट्रक दीठ 50 रूपियानी रसीद पाडवामां आवे छे। भदेली गामे औरंगा नदीमांथी रोजेरोज 50 थी वधु रेती भरेली ट्रको लई जवा छतां आज दिन सुधी ग्राम पंचायतमां एक पण रूपियो जमा नहीं करावाना मामले सभामां भारे गरमागरमी जोवा मळी हती। ग्राम पंचायतनी रेती संचालकों साथे नक्की करेली रकम जमा नहीं करावी छेतरपिंडी करी होवाना आक्षेपो पण सरपंच अने डेप्यूटी सरपंच उपर कर्या हता। आ उपरांत गाममां रस्ता पाणीनो मुद्दा सहित विकासना कामोमां कॉन्ट्राक्टर साथे मळी भारे भ्रष्टाचार कर्या होवाना आक्षेपो करवामां आव्या हता। ग्रामसभामां ग्रामजनोए सवालोनो मारो चलावता सरपंच डेप्यूटी सरपंचनी पोल ग्रामजनोए खोली नाखी हती। એ બાબતે કે નહીં પંચાયતની બોડી જે છે સરપંચ એને કંઈ ખબર જ નહીં મળે કે કરવાનું કરે કોણ બીજા જ કરે અને પંચાયતની બોડીને ખબર જ નહીં કે કોણ શું કરતું છે પ્રોબ્લેમ એ જ છે પંચાયત ખાસ કરીને જોવા જઈએ તો ગ્રામ પંચાયતના નામથી એક રસીદ ફાળવામાં આવી છે અને રેતીની ટ્રકો પર પૈસા ઉગરવામાં આવે છે મસ્ત મોટું કૌભાંડ છે શું કહેશો એ બાબત એ જ બાબત એટલે પંચાયતને અમે પણ પૂછ્યું કે આ તમારી જાણની અંદર થઈ ગયો સરપંચે ટેલિફોન પર વાત કરતા મને એવું કીધું કે અમને આઈડિયા નથી મેં કીધું કે તમે ઠરાવ કરેલો છે તો ઠરાવ પણ નથી બતાવ્યો અમને ને બીજું કીધું કે આમાં કરવાનું શું છે તો અમે કરીએ કંઈ પણ એ રીતનું કીધું ચાર ટાઈમ બહુ સાડા ચાર વર્ષથી કરે ચાલતું હોય આ કૌભાંડ બહુ મોટું નીકળશે પાછળ એમાં 1,04,000નું કંઈ બિલ છે અમે આટીઆઈ કરી લગાડી તેમાં આવેલું બિલ ને એમાં એવું છે કે ટેરેસના ક્રેક કરવાનું આ તે બધું તો આ ટેરેસ છે જ નથી આંગણવાડીનું છે પતરા છે ને આજે બી અત્યારે બી એ દિવાલ તૂટી જવાની જોઈ છે ને 2019માં કામ થયેલું ને એવું કહી દે નવું મકાન બનાવવાનું તો નવું મકાન બનાવવાનું તો 2019માં એ રિપેર કરવાની જરૂર જ નહીં હતી એ વાતનું એ પણ કીધું છે તે પણ અમે જોઈએ એમ કીધું છે એ પૈસા ચૂકવાઈ ગયેલા છે કોન્ટ્રાક્ટરને હા અમે બધા ગ્રામજનો તો એને એ અગાડી પગલા લેશું અમે પણ એક રેતી ખનનનો એક મુદ્દો હતો જે પ્રમાણે રેતી ખનન કરવામાં આવતું હતું હા અને હવે તેને રદ કરવાની વાત છે તો તેમાં તમારું શું કહેવું છે હવે એવું છે કે એક કિસો પ્રોજેક્ટનું ચાલતું છે ડ્રેસિંગનું કામ અને કંઈ ગાંધીનગરથી પાસ થયેલું છે હવે એમાં તો આપણને બહુ આઈડિયા નથી પણ જે હવે સાઇટ પરથી પાછું જે કરતા છે ખોડકામ તેમાં ખેડૂતોને બી તકલીફ થતી છે ડ્રેસિંગ જરૂરી છે કે નદીના પટમાં જે પેલું થઈ ગયું છે તો તે ખોલીને કાઢે બરાબર તો બરાબર છે પણ તેના નામ પર બી બહુ મોટું કૌભાંડ ચાલતું છે પ્રોજેક્ટનું પણ એટલે આ બે રસીદ તો છાપેલી ઘણા મહિના થઈ ગયા પાંચ છ દિવસ થયા ચાલુ કર્યું છે એ પૈસા એ ગ્રામ પંચાયતમાં જમા થશે અત્યારે ચાલુ હજુ થયા નથી હવે પછી કરી દેશે એમ બધા ભેગા મળીને હાટે જમા કરી દઈશ એટલે આંગણવાડીમાં સ્લેબ નથી હા આંગણવાડીમાં સ્લેબ નથી જ એ અમે જોઈ લઉં મોટા પછી કઈ રીતે હવે ખર્ચા કેવી રીતે કરી જોઈ લઉં ને
જે એમાં પુરાણ કરવાનું હતું, જે સાંધા મારવાનું હતા, તેનો ખર્ચો બતાવવામાં આવે છે, કેવી રીતે બતાવવામાં આવે છે? એ અમે આપી દઈશ ને, જોઈશ. એ ગામમાં શું લે કે રેતીની એનો ગાવક નહીં આપે પંચાયતને, તો બંધ કરવા માંડે છે. તો કે તો અમને બંધ કરવું જ પડશે ને. એટલે ઠરાવ આગાડી તો ઠેલા વટા કે એ પેલા શું કે ગઢડાવાળા આવે ને, એ આપણે મનમાં નહીં નડે તો આપણને કંઈ ઇસ્યુ નહીં મળે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.